સંજય પાસેથી પાંડવ પક્ષના વીરોનું વર્ણન સાંભળીને ધૃતરાષ્ટ્રે યુદ્ધ ન કરવાની સંમતિ આપી. દુર્યોધનનું તેનાથી અસહમત થવું તથા સંજયે રાજા ધૃતરાષ્ટ્રને શ્રીકૃષ્ણનો સંદેશો કહેવો. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય જેઓ પાંડવો માટે મારા પુત્રની સેના સાથે યુદ્ધ કરશે તેવા કયા કયા વીરોએ વીરોને તમે યુધિષ્ઠિરની પ્રસન્નતા માટે ત્યાં આવેલા જોયા હતા? સંજય કહ્યું, મેં અંધક અને ઋષિણવંશી યાદવોના મુખ્ય શ્રી કૃષ્ણને તથા ચેકિતાન અને સત્યાખીને ત્યાં હાજર રહેલા જોયા હતા. આ બંને સુપ્રસિદ્ધ મહારથી અલગ અલગ એક અક્ષોયણી સેના લઈને અને પંચાલ નરેશ દ્રુપદ પોતાના 10 પુત્રો સજી સત્યજીત અને દુષ્ટભ ધમ્ન વગેરે સાથે એક અક્ષોયણી સેના લઈને આવ્યા છે. મહારાજ વિરાટ પણ શંખ અને ઉત્તર નામના પોતાના પુત્ર તથા સૂર્યદત્ત અને મદિરાક્ષ વગેરે વીરો સાથે એક અક્ષોયણી સેના લઈને યુધિષ્ઠિરને આવીને મળ્યા છે. આ સિવાય કે દેશના 5 સહોદર રાજા પણ એક અક્ષોયણી સેના સાથે પાંડવો પાસે આવ્યા છે. મેં ત્યાં આવેલા માત્ર આટલા જ રાજા જોયા છે જે પાંડવોના પક્ષમાં દુર્યોધનની સેનાનો સામનો કરશે. રાજન સંગ્રામમાં ભીષ્મની સાથે સામે શિખંડીને મૂકવામાં આવ્યા છે. તેમની પૂછે સહાયતામાં મત્સ્ય દેશના વીરોની સાથે રાજા વિરાટ રહેશે. મત્સરાજ શલ્ય મોટા ભાઈ યુધિષ્ઠિરની જવાબદારીમાં છે. 100 ભાઈ અને પુત્રો સહિત દુર્યોધન તથા પૂર્વ અને દક્ષિણ દિશાઓના રાજા ભીમસેનના મારા ભાગમાં છે. કર્ણ અસ્વસ્થામાં વિકર્ણ અને સિંધુરાજ જયદ્રથ સાથે લડવાનું કામ અર્જુનને સોંપવામાં આવ્યું છે. આ સિવાય બીજા પણ જે રાજા સાથે યુદ્ધ કરવાનો કોઈ નહીં હોય તેમને પણ અર્જુને પોતાના ભાગે લઈ લીધા છે. કે દેશના જે મહાન ધનુર્ધર 5 સહોદર રાજપુત્ર છે તે આપણા પક્ષના કે વીરો સાથે યુદ્ધ કરશે. દુર્યોધન અને દુશાસનના બધા જ પુત્રો અને રાજા બૃહદલ સહોદ્રા સુભદ્રાનંદન અભિમન્યુના ભાગમાં રાખવામાં આવ્યા છે. દુષ્ટબ્ધના નેતૃત્વમાં દ્રૌપદીના 5 પુત્રો આચાર્ય દ્રોણનો સામનો કરશે. સોમદત્ત સાથે ચેકિતાનનું રણયુદ્ધ થશે અને ભોજવંશના કૃતવર્મા સાથે સત્યાકી લડવા ઈચ્છે છે. માદ્રીનંદન મહાવીર સહદેવ સ્વયં તમારા શાળા શકુનીને પોતાના હિસ્સામાં રાખ્યો છે તથા માદ્રીનંદન નકુલે ઉલુક કેતવ્ય અને સારસ સરોવો સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો છે. એ સિવાય આ મહાયુદ્ધમાં બીજા પણ જે રાજા તમારા પક્ષે યુદ્ધ કરશે તેમના નામ લઈને યુદ્ધ કરવા માટે પાંડવોએ યોદ્ધાઓને નિયુક્ત કરી દીધા છે. રાજન હું નિશ્ચિત બેઠો હતો તે સમયે દુષ્ટબ્ધમને મને કહ્યું કે તમે તરત જ અહીંથી જાઓ અને સહેજ પણ વિલંબ કર્યા વિના ત્યાં જે દુર્યોધનના પક્ષના વીર છે તેમને બાહલોક કુરુ અને પ્રતિ વગેરે વંશના વીરોને તથા કૃપાચાર્ય દ્રોણ કર્ણ અને અસ્વસ્થમાં જયદ્રથ દુશાસન વિકર્ણ રાજા દુર્યોધન અને ભીષ્મને જઈને કહો કે તમારે મહારાજ યુધિષ્ઠિર સાથે સજ્જનતાનો વ્યવહાર કરવો જોઈએ. એવું ન થાય કે દેવતાઓથી સુરક્ષિત અર્જુન તમને મારી નાખે. તમે જલ્દી ધર્મરાજાને તેમનું રાજ્ય સોંપી દો. તેઓ સંસારમાં પ્રસિદ્ધ વીર છે. તમે તેમની પાસે ક્ષમા પ્રાર્થના કરો. સવ્ય સાચી અર્જુન જેવો પરાક્રમી છે તેવો યોદ્ધા આ ભૂમિ પર બીજો કોઈ નથી. ગાંડીવધારી અર્જુનના રથની રક્ષા દેવતાઓ કરે છે. કોઈ પણ મનુષ્ય તેને જીતી શકતો નથી. તેથી તમે યુદ્ધ માટેનો વિચાર છોડી દો. આ સાંભળીને રાજા ધૃતરાષ્ટ્રે કહ્યું, દુર્યોધન તમે યુદ્ધનો વિચાર છોડી દો. મહાપુરુષો યુદ્ધને તો કોઈ પણ સ્થિતિમાં ઉચિત માનતા નથી. તેથી બેટા તમે પાંડવોને તેમનો યથોચિત ભાગ આપી દો. તમારા અને તમારા મંત્રીઓના નિર્વાહ માટે તો અડધું રાજ્ય પણ ઘણું છે. જુઓ, ન તો યુદ્ધ કરવા ઈચ્છું છું, ન બાહલિક યુદ્ધમાં પક્ષમાં છે અને ન ભીષ્મ કે દ્રોણ અસ્વસ્થામાં સંજય સોમદત્ત સલ અથવા કૃપાચાર્ય પણ યુદ્ધ કરવા ઈચ્છતા નથી. એ સિવાય સત્યવ્રત પુરમિત્ર જય અને ભૂરિશ્રવા પણ યુદ્ધના પક્ષમાં નથી. હું સમજું છું કે તમે પણ પોતાની ઇચ્છાથી આ યુદ્ધ કરતા નથી, બલકે પાપાત્મા દુશાસન કર્ણને શકુની જ તમારી પાસે આ કામ કરાવી રહ્યા છે.
આ સાંભળીને દુર્યોધને કહ્યું, પિતાજી, મેં આપ દ્રોણ અસ્વસ્થામાં સંજય ભીષ્મ કાંબોજ નરેશ કૃપ સત્યવ્રત પુરુ મિત્ર ભૂરીશ્રવા અથવા તમારા અન્ય યોદ્ધાઓને ભરોસે પાંડવોને યુદ્ધ માટે આમંત્રિત કર્યા નથી. આ યુદ્ધમાં પાંડવોનો સાર તો હું, કર્ણ અને ભાઈ દુશાસન અમે ત્રણ જ કરી નાખીશું. કાં તો હું જ પાંડવોને મારીને આ પૃથ્વીને શાસન કરીશ, અથવા પાંડવો મને મારીને આનો ઉપભોગ કરશે. હું જીવન, રાજ્ય અને ધન એ બધું જ તો છોડી શકું છું, પરંતુ પાંડવોની સાથે રહેવું એ મારા વશની વાત નથી. સોયની અણીથી જેટલી જમીનમાં છેદ થઈ શકે એટલી જમીન પણ હું પાંડવોને આપી શકું એમ નથી. ધૃતરાષ્ટ્રે કહ્યું, ભાઈઓ, મને તો બધા જ કૌરવો માટે ભારે શોક છે. દુર્યોધને તો મેં ત્યાગી દીધો, પરંતુ જે લોકો આ મૂર્ખનું અનુસરણ કરશે તેઓ પણ અવશ્ય યમલોકમાં જશે. જ્યારે પાંડવોના મારથી કૌરવ સેના વ્યાકુળ થઈ જશે ત્યારે તમને મારી વાતનું સ્મરણ થશે. પછી સંજય કહ્યું, સંજય, મહાત્મા શ્રીકૃષ્ણ અને અર્જુનને તમે જે જે વાતો કહી છે તે બધી જ મને સંભળાવો, તે સાંભળવાની મારી બહુ ઈચ્છા છે. સંજય કહ્યું, રાજન, શ્રીકૃષ્ણ અને અર્જુન મેં જે સ્થિતિમાં જોયા હતા તે સાંભળો, તથા જે તે વીરોએ જે કંઈ કહ્યું છે તે પણ હું તમને કહું છું. મહારાજ, તમારો સંદેશો સાંભળવા માટે હું મારા પગની આંગળીઓ તરફ દ્રષ્ટિ રાખીને ઘણી સાવધાનીથી હાથ જોડીને તેમના અંતઃપુરમાં ગયો. તે સ્થાનમાં અભિમન્યુ અને નકુર સહદેવ તથા જઈ શકતા ન હતા. તે સ્થાનમાં અભિમન્યુ અને નકુર સહદેવ પણ જઈ શકતા ન હતા. ત્યાં પહોંચ્યા પછી મેં જોયું કે શ્રીકૃષ્ણ પોતાના બંને ચરણો અર્જુનના ખોળામાં રાખીને બેઠા છે, તથા અર્જુનના ચરણ દ્રૌપદી અને સત્યભામાના ખોળામાં છે. અર્જુનને બેસવા માટે મને એક સોનાનો બાજેટ આપ્યો. હું તેને હાથનો સ્પર્શ કરીને પૃથ્વી પર બેસી ગયો. તે બંને મહાપુરુષોએ એક આસન પર બેઠેલા જોઈને મને બહુ ભય લાગવા માંડ્યો અને હું વિચારવા લાગ્યો કે મંદબુદ્ધિ દુર્યોધન કર્ણના બકવાદમાં આવીને આ વિષ્ણુ અને ઇન્દ્ર જેવા વીરોના સ્વરૂપને કશું મહત્વ આપતો નથી. તે વખતે મને તો એવું દૃઢપણે લાગ્યું કે આ બંને જેમની આજ્ઞામાં રહે છે તે ધર્મરાજ યુધિષ્ઠિરનો સંકલ્પ પૂરો થશે. ત્યાં અન્ન પાણીથી મારું સ્વાગત કરવામાં આવ્યું. પછી આરામથી બેસી ગયા પછી મેં હાથ જોડીને તેમને તમારો સંદેશો કહ્યો. તે સાંભળીને અર્જુને શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને તેનો ઉત્તર આપવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન બેસી ગયા અને શરૂઆતમાં મધુર પરંતુ પરિણામમાં કઠોર શબ્દોમાં મને કહેવા લાગ્યા, સંજય, બુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર, કુરુવંશ, ભીષ્મ અને આચાર્ય દ્રોણને તમે મારા તરફથી આ સંદેશો કહેજો. તમે વડીલોને મારા પ્રણામ કરજો અને મારા અને નાના હોય તેમની કુશળતા પૂછીને તેમને એ કહેજો કે તમારા માથા પર મોટું સંકટ આવી ગયું છે. તે માટે તમે અનેક પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરો, બ્રાહ્મણોને દાન આપો અને સ્ત્રી પુત્રો સાથે થોડા દિવસ આનંદ કરી લો. જુઓ, પોતાના વસ્ત્રો ખેંચતા હતા ત્યારે દ્રૌપદીએ જે હે ગોવિંદ એવું કહીને મુજ દ્વારકાવાસીને પોકાર્યો હતો તેનું ઋણ મારા ઉપર બહુ વધી ગયું છે. તે ક્ષણ માટે પણ મારા મનમાંથી ભૂલાતી નથી. ભલા, જેની સાથે હું છું તે અર્જુન સાથે યુદ્ધ કરવાની પ્રાર્થના એવો કયો મનુષ્ય કરી શકે છે જેના માથા પર કાળ ન નાચતો હોય? મને તો દેવતાઓ, અસુરો, મનુષ્ય, યક્ષો, ગંધર્વો અને નાગોમાં એવો કોઈ પણ દેખાતો નથી જે રણભૂમિમાં અર્જુનનો મુકાબલો કરી શકે. વિરાટ નગરમાં તો તેણે એકલાએ જ બધા કૌરવોના નાશભાગ કરાવી દીધી હતી અને તેઓ આમ તેમ છુપાઈ ગયા હતા. એ જ એનું પૂરતું પ્રમાણ છે. બળ, વીર્ય, તેજ, સ્ફૂર્તિ, કામની સફાઈ, અવિષાદ અને ધૈર્ય, આ તમામ ગુણ અર્જુન સિવાય બીજી કોઈ એક વ્યક્તિમાં હોતા નથી. આ પ્રમાણે અર્જુનને ઉત્સાહિત કરતા રહીને શ્રીકૃષ્ણ મેઘની જેમ ગર્જના કરીને આ શબ્દો કહી રહ્યા હતા.